નમસ્કાર ભોયલામાં આપનું સ્વાગત છે હું છું બરગતુલા ખત્રી છોટાઉદેપુર જિલ્લાના એક યુવાનને હળવદ ખાતે માર મારવામાં આવ્યો છે અહીંથી જે રોજગાર માટે અહીં હિજરત કરીને જાય છે જે ખેડૂત પરિવારો તે પૈકીનો જ અલસિંહ રાઠવા નામનો જે યુવાન છે ચૌદ વ્યક્તિઓ સાથે ત્યાં રહેતો હતો વાળીએ અને જે ખેતી કરતો હતો અને તેને ટ્રેક્ટર ચોરીના આરોપસર માર મારવામાં આવ્યો છે ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે ચકચાર મચી છે આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા અને રાઠવા સમાજના આગેવાન છે અર્જુનભાઈ રાઠવા પ્રોફેસર અર્જુન રાઠવા સાહેબ આજે બનાવ બન્યો છે આપે પણ દવાખાને મુલાકાત લીધી હતી શું પ્રતિક્રિયા છે આજે જે અલસિંહભાઈ રાઠવા દવાખાનામાં એમના અમારા સામાજિક આગેવાનો અમારા સંદીપભાઈ રાઠવા એ લોકો લાયા છે અને મેં પણ એમની મુલાકાત લીધી છે એ અલસિંહ રાઠવાને મંડલા ગામના છે એમને ખૂબ માર મારવામાં આવ્યો છે ઘણા બધા લોકોએ ભેગા થઈને માર્યા છે અલગ અલગ જગ્યાએ બાંધીને એને માર્યો છે અને મને જાણવા એ પણ મળ્યું છે કે પોલીસને પણ ત્યાં ખબર છે પણ એની એફઆઈઆર લેવામાં આવી નથી અને આ જે ઘટના બની છે એવી અનેક ઘટનાઓ આ વિસ્તારના લોકો મજૂરી જાય ત્યાં બને છે આજથી બે વર્ષ પહેલાં ચાર જણા બે કુટુંબો ત્યાંથી લાપતા થયા છે સૌરાષ્ટ્રમાંથી બૈડા ગામના તેનો પણ હજુ કોઈ અત્પતો નથી પોલીસે એની પણ કોઈ તપાસ કરી નથી અને આ જે અલસિંહભાઈને જે થયું એના વિશે પણ અત્યુ હજી સુધી એફઆઈઆર થઈ હોય એવી માહિતી મળી નથી અને આ જે ઘટના બની છે એનું મૂળ કારણ એ છે કે આ આદિવાસી કુટુંબ ત્યાં ભાગમાં ખેતી કરે ચોથો પાંચમો ભાગ એમને આપતા હોય છે અને પાક ખૂબ સારો થાય પછી એમને ભગાવવા માટે કોઈને ચોરી માથે પાડે બીજા કોઈને બીજું કશું માથે પાડે અને એમને મારીને ભગાવવામાં આવતા હોય છે અને ત્યાંની સ્થાનિક પોલીસ પણ આમાં સંડોવાઈ લે છે હું માનું છું અને એ રીતના અલસિંહભાઈને અહીંથી ભગાયા ત્યાંથી ભગાવવા માટે માર્યા છે હજી પણ એના કુટુંબના કેટલાક સભ્યો જે કામ કરનારા છે હજી પણ ત્યાં છે એમના જે કા ખેડૂત છે એમને ત્યાં જ છે છતાં પણ આ છોકરાને ટ્રેક્ટર ચોરી કરીને જાય છે એવી વાહ્યત વાત ઊભી કરીને માર્યો છે એ ખરેખર ખૂબ ગંભીર છે આ એટ્રોસિટી છે અને પોલીસ આનું સંજ્ઞાન લઈને તાત્કાલિક એફઆઈઆર કરવી જોઈએ અને આવા લોકોને સજા કરવી જોઈએ અને તો જ મજૂરોને ન્યાય મળે છોટાઉદેપુરમાં અહીંયાથી નર્મદાનું પાણી જાય છે જે પાણી એના ખેડૂતોને મળતું નથી અને પાણી ન આપીને અહીંના લોકોને બહાર મજબૂર મજૂરી કરવા જવા માટે મજબૂર કરવામાં આવે છે અને મજબૂર લોકો પોતાનું રક્ષણ કરી શકતા નથી અને એમનું આ રીતના શોષણ થાય છે એમને એમને પ્રતાડિત કરવામાં આવે છે જે ઘટના બની છે ખૂબ જ નિંદનીય છે હું આ બોડી લાઈવના માધ્યમથી સરકારને જે પણ આગેવાનો છે આદિવાસીના હોય આ વિસ્તારના હોય સરકાર તંત્રના હોય પોલીસ હોય એમને વિનંતી કરવા માગું છું કે આ જે ઘટના છે એ ખૂબ જ કમનસીબ છે આ ક્રૂર ઘટના સામે તાત્કાલિક એફઆઈઆર કરવામાં આવે અને અલસિંહભાઈને ન્યાય અપાવવામાં આવે એટ્રોસિટીનો કેસ બને છે અને હું માનું છું હું અપેક્ષા રાખું છું કે એના પોલીસ એના કલેક્ટર અને ગૃહ વિભાગ એનો ગુજરાતનો એ આનો યોગ્ય કાર્યવાહી કરશે અને ભવિષ્યમાં આવું ન થાય એના માટે પણ એક મેસેજ આપશે અને આવતા દિવસોમાં બીજા મજૂરો અને બીજા મિત્રોને આ ન થાય એની વ્યવસ્થા કરીશું એ એવી મારી માંગણી છે અરે આપણે આ જે બનાવ બનાવો બન્યો છે અગાઉ પણ આપણે આવા બનાવ બનતા હોય છે કે જે બહાર ઉજાગર થતા નથી આપણે બાર તસ્કરી દરમિયાનમાં પણ આપણે જોયું બે વર્ષ પહેલાં જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં બાળ તસ્કરી ઉદયપુર અને અલિરાજપુર જિલ્લામાં ઉજાગર થયું હતું તેમાં પણ કંઈક એવી વાત બહાર આવી હતી અને એનો જે આખો સિનારીઓ છે તે એનો સારા વાત આવી રહ્યો છે કે ત્યાંથી જે કેટલાક બિનશિક્ષિત આદિવાસીઓ છે તેમને ગર્ભવતી બનીને પણ અહીંયા આવે છે અનવોન્ટેડ ગર્ભ અને અહીંયા આવીને એ બાળકને પછી એ ક્યાંક ને ક્યાંક આવા દવાખાનાઓની અંદર તરફોડીને જતો રહેવું પડતું હોય છે તો તે આટલા બધા જે બનાવો આપણે કોઈ વ્યક્તિગત કોઈની પર આક્ષેપ નથી કરતા પરંતુ જે રીતના બનાવો ભૂતકાળમાં પણ બનતા આવ્યા છે આજે આ બનાવો બન્યો છે કેટલાય પરિવારો ગુમ થઈ ગયા આગળ આપણે વાત કરીએ બેડિયાની તો સાહેબ આ બધી એમાં કોઈક એવું આયોજન ન થઈ શકે કે જેનાથી અહીંથી જે લોકો પણ પરપ્રાંતમાં મજૂરી થઈ જાય તો તેમનું લિસ્ટિંગ થાય અને એમની ઓળખ માટે કે ભાઈ એ ક્યાં કોણ ક્યાં નોકરી કરી રહ્યું છે કોને ત્યાં ખેતમજૂરી કરી રહ્યું છે અને એની માટે એની સલામતી માટેના પણ એક કોઈક વ્યવસ્થા ગોઠવવામાં આવે તંત્ર દ્વારા એવું કંઈક થઈ શકે શું કહેશો બિલકુલ આ આ તો એક ઘટના છે બહાર આવી છે એ સિવાય છોકરીઓ સાથેનું શોષણ થાય છે અને ઘણા બધાના કેટલાકના ત્યાંથી ડેથ બોડી પણ દર વર્ષે આવે છે અહીંયા આ વિસ્તારમાં ત્યાંથી અને રહસ્યમય મોત હોય છે હું માનું છું કે એમની સાથે પણ આ જ પ્રકારની ઘટનાઓ બને છે અને એમને રક્ષણ આપવા માટે છોટાઉદેપુર કલેક્ટર છોટાઉદેપુર ટ્રાઈબલ સપ્લાન છોટાઉદેપુર જિલ્લો એના જે પણ અધિકારીઓ છે એ અને એના રાજકીય જે તંત્ર છે ભેગા થઈને અહીંના મજૂરો બહાર ગમે ત્યાં જાય એમનું રજિસ્ટ્રેશન અહીંયા થાય અને જ્યાં પણ કામ કરે છે ત્યાંના જે એમના જે માલિક છે એનું પણ અહીંયા રજીસ્ટ્રેશન થાય એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ અને કોઈક આક્ષેપ હોય મજૂર માટે તો પોલીસ તંત્ર છે એને ફરિયાદ કરવી જોઈએ પણ લોકો કાયદો હાથમાં લે અને એક છોકરાને ગમે તમ બેરમીપૂર્વક મારે અને બે દિવસથી હજુ પણ એફઆઈઆર ન થાય એ ખૂબ મોટી કમનસીબી છે થેન્ક યુ અર્જુનભાઈ સાહેબ આપનો આભાર આપણે આ વાત સાહેબ સાંભળી કે અત્યારે કહી રહ્યા છે કે જે શોષણની પણ ઘટનાઓ અને સાથે જે પ્રકારે માર મારો અમાનુષી અત્યાચાર કારણ કે આવા બનાવો તો આદિવાસી વિસ્તારમાં બનતા હોય શિક્ષણના અભાવ હોય એવું જ્યારે વાત આવે છે ત્યારે સૌ કોઈ સમાજ છે ભદ્ર સમાજ તે પણ ચોંકી જાય છે જ્યારે આ તો ભદ્ર સમાજ જ જ્યારે આવું કરતો હોય તો પછી ન્યાય ક્યાંથી મેળવવો કોણ આ બધા મામલાઓ પાછળ જવાબદાર છે એવા પણ સવાલ ઉઠી રહ્યા છે થેન્ક યુ જો આપે બોય લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાઈ ઓલ ઓપ્શન દબાવશો